લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે, તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ખંભાત ઓળખાય છે સરસ મજાના હલવાસન માટે, ખંભાત ઓળખાય છે પોતાના સ્વર્ણિમ ઇતિહાસ માટે, ખંભાત ઓળખાય છે એકદમ મજબૂતી આપે એવા તાળા માટે. પણ આજે ખંભાત ઓળખાયું, ચર્ચાયું અને ચારેય બાજુ લોકોનું ધ્યાન કેન્દ્રિત રહ્યું ધારાસભ્ય ચિરાગ પટેલ માટે, જે ચૂંટાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી અને હવે વરરાજાની જેમ ગયા હતા, અણવર દરેક વખતની જેમ ફિક્સ ભરત બોગરાજ હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ માટે મુહૂર્ત જોવાઈ રહ્યું છે. લોકશાહીના મુહૂર્તની આપણે વાત કરતા જ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં 156 બેઠક જીતી. ગુજરાત રાજ્ય જ્યારથી બન્યું છે ત્યારથી લઈને આજ દિન સુધી અત્યાર સુધીની ઐતિહાસિક જીત હતી. એવી ઐતિહાસિક જીત કે ભારતીય જનતા પાર્ટી કદાચ એને વર્ષો સુધી સેલિબ્રેટ કરી શકે છે માનસમાં. એવી જીત કે જેના આધારે ભારતીય જનતા પાર્ટી ક્ષેત્ર ક્ષેત્ર પ્રમાણે એ દરેક લોકોના હિસ્સામાં જે નથી પહોંચ્યું એ બધું જ પહોંચાડી શકે છે, એ દરેક લોકોના પ્રશ્નોનો જવાબ આપી શકે છે. એટલીસ્ટ 156 વિધાનસભાના ક્ષેત્રોનો, જે લોકો ઘણીવાર પૂછતા હોય છે કે વર્ષો પહેલાં પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જ્યોતિગ્રામ યોજના લાવી હતી, કોઈએ કલ્પનાએ નહોતી કરી કે ગુજરાત રાજ્યને 24 કલાક વીજળી મળી શકે છે, ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને મળી, તો આજે પણ અમુક બેટ જેવા વિસ્તારો એવા કેમ છે કે જ્યાં વીજળી નથી પહોંચી શકી. ગુજરાત રાજ્ય ઓળખાય છે વિકસિત રસ્તાઓ માટે, તો આજે પણ કેટલાય ગામડાઓ, વિસ્તારો, શહેરો, શહેરોને જોડતા ધોરીમાર્ગો એવા શું કામ છે કે જ્યાં આજે પણ એ લોકો ઝંખે છે કે અમારા હિસ્સાની સડક, અમારા હિસ્સાનો રસ્તો કોણ ખાઈ ગયું છે. આજે શું કામ ગામડા પૂછે છે કે સરકારી દવાખાનાઓમાંથી ડોક્ટર કોણ ખાઈ ગયું છે. આજે કેમ ગુજરાત પૂછે છે કે સરકારી શાળાઓમાંથી શિક્ષક કોણ ખાઈ ગયું છે. આજે કેમ ગુજરાતના શિક્ષકો પૂછે છે કે અમારી માત્ર 11 મહિનાની ને બાકીની આખી જિંદગીની નોકરી કોણ ખાઈ ગયું છે. એ બધા પ્રશ્નોના જવાબ સંતોષપૂર્વક આપવા માટે ભારતીય જનતા પાર્ટીની પાસે એક વિશાળ સ્કોપ હોવા છતાંય મહત્વાકાંક્ષા વસ્તુ એવી છે કે જે તમને સંતોષ નથી આપતી, ના તમને આપે છે ના જનતાને આપવા દે છે. અને એટલે તમે હંમેશા એવી કોશિશમાં હો છો કે જે મળ્યું છે એનાથી હજુ વધારે કેમનું મેળવી લઈએ. ભારતીય જનતા પાર્ટીની અતિશય મહત્વાકાંક્ષા એનું બીજું એક ઉદાહરણ કે ગુજરાતમાં લોકસભાના ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ચરમ પર છે. 26માંથી 26 આવી છે. એ 26માંથી 100 તો થઈ નથી શકવાની, એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે 5 લાખની મેજોરિટી સાથે જીતીએ. જીતવું જ છે તો ધૂમધામથી જીતીએ, ક્યાંય દૂર દૂર સુધી કોઈ ટક્કરમાં ન રહેવું જોઈએ, માત્ર આપણે ને આપણે જોઈએ એવી અપેક્ષા એમને જો પૂરી કરવી હોય તો એને એના માટે એમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તોડવા પડે, દરેક લોકસભા વાઇઝ તોડવા પડે. અને એ તોડે અને ભારતીય જનતા પાર્ટી કરે એટલે તોડબાજી તો કહેવાય જ નહીં, એને સમીકરણો કહેવાય. અને ભારતીય જનતા પાર્ટીએ તો બોલાવ્યા જ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જાતે એ અકળામણ અને ગૂંગણામણ અનુભવે છે એવું એમનું બધાનું કહેવું છે, અને એટલે એક પછી એક જઈ રહ્યા છે. આની પહેલાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો વારો હતો, એ પોતે ત્યાં હવે ભૂપત ભાયાણી સેટ થઈ જશે થોડા સમયમાં. આજે કોંગ્રેસના નેતાનો વારો હતો. ખંભાતથી ચૂંટાયા છે, ચિરાગ પટેલ નામ છે, ભારતીય જનતા પાર્ટીના મયુર રાવલને હરાવ્યા હતા. જાતિગત સમીકરણો થોડા કડવામાં બીજેપીની ચૂક રહી ગઈ અને ભાજપે ભૂલ કરી તો એને સુધારી પણ લીધી અને હવે એ જોડાઈ જવાના છે ભારતીય જનતા પાર્ટીમાં. એવો સ્પષ્ટ સંકેત એમણે આપી દીધો છે, ન આપ્યો હોત તો એ બધાને ખબર જ હતી કે એ ભાજપમાં જવાના છે. ડૂબતી નૈયામાં કોઈ સવાર નથી થતું, બધા ઉગતા સૂર્યને જ પૂજે છે અને દરેક લોકોને સત્તાના ફળ જ ચાખવા હોય છે. વિપક્ષમાં રહીને મહેનત કરી શકે એવો દેશનો મિજાજ હવે રહ્યો નથી. એટલે સૌથી વધારે અને બહુ જ મોટા ગંભીર પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી માટે તો છે જ, ભારતીય જનતા પાર્ટી અને નેતાઓની મહત્વાકાંક્ષા પર પણ છે, પણ એનાથી મોટો ને વિશેષ સવાલ એ જનમાનસ પર છે, એ વિપક્ષ પર છે કે જે કેમ એવા ધારાસભ્યો નથી શોધી શકતું જેમની વૈચારિક સ્પષ્ટતા હોય, કેમ સત્તામાં જ રહેવું છે, વિપક્ષમાં રહીને જનતાનો અવાજ ઉઠાવી શકાય એટલી દાનત કેમ નથી, દાનત ખોરી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. એક હાથે તાળી નથી વાગતી, બંને હાથ જોઈએ છે. એટલે જે લોકો ગયા એ લોકોને વધારે ગંભીર પ્રશ્ન એ છે. ભારતીય જનતા પાર્ટી ડરાવી ધમકાવીને લઈ જાય છે તો તમારી પાસે એવું શું છે કે એ તમને ડરાવીને ધમકાવી શકે છે? તમારી ફાઇલો દબાઈ છે, તમારા પર કોઈને કોઈ કેસ, કંઈક તો એવું હોય છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના હાથમાં તમારી એ દુખતી નસ આવ્યા પછી એ તમને દબાવી શકે છે, કાં તો તમને ઓફર કરી શકે છે, લાલસામાં આવી જાઓ છો તમે અને એના કારણે જઈ રહ્યા છે.
વાત એ પક્ષોની પણ કરવી છે જે લોકો બહુ જ મોટા મોટા દાવા કરી રહ્યા છે, દર બીજી મિનિટે મીડિયાને બ્લેમ કરી રહ્યા છે કે મીડિયા આમ કરી રહ્યું છે, મીડિયા આમ કરી રહ્યું છે, મીડિયા કશું જ નથી કરતું, તોય તમારા ધારાસભ્યો તમે નથી સાચવી શકતા. ચૂંટણીમાં જ્યારે ટિકિટ આપતા હતા ત્યારે તો જે જીતે છે એ જોઈને ટિકિટ આપી છે, એની નીતિમત્તા જોઈને ટિકિટ નથી આપી. એના પૈસા, એના રૂપિયા, એનો દમ રૂવાબ, એની જાતિ, એ કેટલો જીતી શકે છે ટૂંકમાં એ જોઈને આપી છે ટિકિટ. અને પોતાના દમ પર જીતવાવાળા લોકો તમારો ભરોસો નથી રાખતા, એ તો જતા રહેશે. પોતાના દમ પર ચૂંટાયા હતા એ, થોડા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નામ પર ચૂંટાયા છે. પોતાની જાતિ, પોતાના નામ અને પોતાના કામ પર ચૂંટાવાવાળા નેતાઓને પક્ષથી શું ફરક પડે છે? એ આમ આદમી પાર્ટીમાં હોય, કોંગ્રેસમાં હોય કે બીજા કોઈ પક્ષમાં, એ અહીંયાથી ત્યાં સરળતાથી જઈ શકે એમ છે, કેમ કે પક્ષના નામ પર કે પછી પ્રધાનમંત્રી મોદીના નામ પર ચૂંટાઈ શકે એવા નેતાઓ અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે. બાકી કોંગ્રેસની પાસે જેટલા લોકો છે બધા જ પોતાના દમ પર ચૂંટાઈને આવે છે. સૌથી પહેલાં સાંભળીએ બે રાજનેતાઓને, પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે, અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગૂંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તોર ઉપર આગળ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતી થઈ ગઈ, અને એમાં દેશની જનતાએ જોરદાર તમાચો માર્યો છે. અને આજે કોંગ્રેસ વર્ષો પહેલા હીરો હતી, આજે ઝીરો થઈ ગઈ છે. તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે 22 જાન્યુઆરીએ, આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે, ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી. સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશહિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજામાં હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી, ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગૂંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે, આવનારા સમયમાં એ આપને ખબર પડશે. દરેક ગૂંગળામણોમાંથી બહાર આવવા માટે આમ આદમી પાર્ટીના નેતા વિધાનસભાના અધ્યક્ષ જોડે જતા હોય કે પછી કોંગ્રેસના નેતાઓ, વરરાજાના ચહેરા બદલાયા કરે છે, અણવર સરખા જ રહે છે, સંબંધો તો બધા સરખા, દરેકના અણવરમાં ભરતભાઈ બોઘરા હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કુંવરજી બાવળિયાના અણવરમાં એ નહોતા, કેમ કે ત્યાં એમને ટક્કર હતી સીધી જસદણની બેઠક માટે. અને ગમે તેટલી કોશિશ પછી પણ કુંવરજી બાવળિયા હજુ એ મંત્રી છે, ગમે તેવી ટક્કરો ભૂલાવવાની અને ભૂંસવાની ગમે તેટલી કોશિશો કરી હોવા છતાં, શક્તિ પ્રદર્શનો કર્યા હોવા છતાં પણ સંગઠનમાં બહુ જ પ્રામાણિક રહીને કામ કરે છે ભરત બોઘરા, એ વાત 100% સાચી. પણ છતાંય કુંવરજી બાવળિયાનો વાળ વાંકો નથી કરી શકે એ વાત પણ એટલી હકીકત છે. એક સમયના કટ્ટર હરીફો આજે એક જ પક્ષમાં છે, અને હવે એ હરીફ હોવા છતાં કટ્ટરતાથી પોતાની હરીફાઈ બતાવી નથી શકતા. એટલે ત્યાં ભરત બોઘરા અણવર નહોતા, આવનારા સમયમાં ત્યાં પણ કદાચ અણવર એમને મોકલે તો ખબર નહીં અને નવાય નહીં. વાત આમ આદમી પાર્ટીની કરીએ, કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી, અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપીને એમણે ભારતીય જનતા પાર્ટી પર એમણે સવાલ ઉઠાવ્યા, જે બહુ જ સ્વાભાવિક હતા. એ કરે એ શું બીજું, રોકી તો શકવાના નહોતા. પરેશ ધાનાણી પહેલાં જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે એમણે અતિ ઉત્સાહમાં આવીને એવું નિવેદન આપ્યું હતું કે ઢોલ વગાડતા વગાડતા મૂકી આવીશું, અમને કહેજો. કમનસીબે એમને ઢોલ ન વગાડવા પડે અને મોટાભાગના લોકો જતા રહ્યા. હવે અમિત ચાવડા એવો જવાબ નથી આપી શકવાના, એટલે જે અપેક્ષિત જવાબ હતો એ એમણે આપ્યો. વાત આમ આદમી પાર્ટીના અતિ આત્મવિશ્વાસની કરવી છે, વાત ઈસુદાન ગઢવીની કરવી છે. ઓવર કોન્ફિડન્સમાંથી આ પાર્ટી નીચે જ નથી આવતી. ગુજરાતની વિધાનસભા 2022નો સમય, માહોલ બધું ગયું.
એક વર્ષમાં કેટલી પરિસ્થિતિ બદલાઈ છે જો એ આમ આદમી પાર્ટી સમજી જ ન શકે અને ઓવર કોન્ફિડન્સમાં બસ ખાલી મીડિયા 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 જ જવાબદાર એમ માને રાખે, મીડિયા આમ ચલાવે છે, મીડિયા આમને હેરાન કરે છે, અમારા સંઘર્ષના સમયમાં મીડિયા સાથ નથી આપતી, મીડિયા શું કામ સાથ આપે તમને? મીડિયાને તો આરોપો કરવામાંથી બહાર નથી આવતા. ઈશુદાન ગઢવીનું આજે પણ એવું કહેવું છે કે મીડિયાવાળા આ બધું કરી રહ્યા છે, મીડિયાએ તો આમ કરવું જોઈએ પણ આમ કરી રહ્યા છે. અને એટલા જ માટે અતિશય ગંભીર પ્રશ્ન એ છે કે કદાચ મીડિયામાંથી આ બહાર આવ્યા પછી પણ મીડિયા કેવી રીતે કામ કરવું જોઈએ એની સલાહોમાંથી જ્યાં સુધી આમ આદમી પાર્ટી બહાર નહીં આવે ત્યાં સુધી તો ખબર જ નહીં પડે કે એક ભૂપતભાઈ ગયા અને એના પછી હજુ એકાદ જશે એવું બધા જ લોકો કહી રહ્યા છે. ધારાસભ્યો જતા પહેલાં બધા જ ના પાડતા હોય છે. ચૂંટણી જીત્યાના બીજા દિવસે ભૂપત ભાયાણી વિસાવદરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આશીર્વાદ લેવા માટે સીઆર પાટીલના બંગલે પહોંચ્યા હતા. ત્યારથી તમને ખબર હોવી જોઈએ કે તમારા ધારાસભ્ય તૂટવાના હતા. તમારા બીજાએ કેટલાય ધારાસભ્યો છે તમારાથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંપર્કમાં હોય છે. તમને ખબર હોવી જોઈએ કે એમના કયા કેસને કઈ ફાઇલો ત્યાં દબાયેલી છે. અને છતાંય જો તમે અતિ આત્મવિશ્વાસમાં એવું માનતા હોય કે મીડિયા ખોટા સમાચાર ચલાવે છે તો મીડિયા ખોટા સમાચાર નથી ચલાવતું, મીડિયા થોડું એડવાન્સમાં કહે છે, તમે માનતા નથી. અને પછી તમને એવું લાગે છે કે મીડિયાએ આ બધું કર્યું, તો મીડિયાને તો ત્યારથી ખબર હતી જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી કે ભૂપત ભાયાણી આજે નહીં તો કાલે જવાના જ છે. પણ એમણે જ્યારે સમાચાર ચલાવ્યા ત્યારે એ સમાચારો અફવા કહ્યા, તમે જ્યારે સાચા સાબિત થયા ત્યારે કોઈને કહ્યું કે નહીં વેરી ગુડ, એપ્રિશિએટ કરીએ છીએ કે તમારી પાસે સાચા સમાચાર હતા, આ જ કમનસીબી છે. આની પહેલા વિજયભાઈ રૂપાણીની સરકાર જાય છે એવું એક પત્રકારે લખ્યું, તેમના પર રાદરો કરી નાખ્યો હતો સરકારે. શું કામ? વિજયભાઈ રૂપાણીની સરકાર જાય છે એવું લખી રાખ્યું, એના પર રાજદ્રોહ કર્યો, એના પછી સરકાર ગઈ તો ધવલ પટેલની માફી માંગવી જોઈએ સરકારે જઈને. સમાચાર ચલાવવાવાળા પર જ્યાં સુધી તમે પ્રેશર રોક એ બધું નાખવાની કોશિશ કરશો શું ફરક પડ્યો? ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો રાજદ્રોહ લગાવે છે, તમે સત્તામાં નથી તો અફવા ફેલાવે છે એવી રીતે આરોપ કરો છો, તમે સત્તામાં આવશો તો તમે એ જ કરશો. અને એટલા જ માટે દરેક લોકો રાજનીતિમાં ધીરે ધીરે જ્યારે બધા જ ઉપસીને સામે આવે છે ત્યારે અંતે તો બધા જ સરખા છે અને ટૂંકમાં કહીએ તો હમામ મેં સબ નંગે હૈ, આ એક પછી એક નેતાઓ સાબિત કરતા જાય છે. સાંભળીએ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પણ. આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં. આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી. મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવો નહીં, મહેરબાની કરીને. અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના, કોશિશ કરી લીધી, કેસ ખોટો કર્યો, કેસ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા અને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું, છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું, પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ. ચેતરભાઈ વસાવાએ કીધું કે હું એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ, કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા. અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે, આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા. અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી, ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી, સુધીરભાઈ, હેમંતભાઈ, હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સિક્કા સમાન સાબિત થયા. અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ. પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું જોઈએ. એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે, ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે, આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને. એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે? ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે કે આ આપી શકે છે રાજીનામું. એટલે શું મારી એક વિનંતી છે, રિક્વેસ્ટ છે, જો આપશે ભાજપ, હું એમ કહું છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવ માફ કરી બતાવે, ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે, ભાજપમાં તાકાત હોય તો 600 યુનિટ વીજળી ફ્રી કરી બતાવે. ચાલો એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે.
ને મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ વખોડવું જોઈએ. આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે, એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે. અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ. શું થઈ રહ્યું છે? ઓપરેશન લોટસ, શેનો ઓપરેશન લોટસ? ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય, એની અણાવડત દબાઈ જાય, એટલે સોચી સાજિશ કરેલું છે, ષડયંત્ર છે અને જનતાએ જાણવાની જરૂર છે. અને મહેરબાની કરીને મીડિયા અમારા ચાર ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં. આ સમાચાર હજુ થોડા વિસ્તારથી એટલા માટે વાત કરવી જરૂરી છે કેમ કે આવનારા થોડા સમયમાં કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. સૌથી વધારે અઘરી લોકસભા કઈ પડી શકે છે તો પાટણ બનાસકાંઠા જેવી બેઠકો છે કે જ્યાં વધારે ભારતીય જનતા પાર્ટીને લીડ લેવા માટે હાલની પરિસ્થિતિ જોતા મહેનત કરવી પડી શકે એમ છે. અને એટલા જ માટે એ દિશામાં પણ સતત કોશિશ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાત કરી ત્યારે ડૉક્ટર કિરીટ પટેલની વાતો મોઘમ મોઘમમાં ઇશારા ઇશારામાં ઘણું બધું કહેતી હતી. સંગઠનથી નારાજ છે એવું પણ કહ્યું. કોઈ લીડ મેળવવા માટે પોતાની કોશિશ કરે તો ભારતીય જનતા પાર્ટી ખોટું શું કરી રહી છે? પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું આ ઘર છે તો એ લોકો કરે છે, એમાં કશું ખોટું એ નથી. અને આજે હું કોંગ્રેસમાં છું, આવતીકાલ તો શું ખબર, પરિવર્તન એ સંસારનો નિયમ છે. આવો જવાબ જ્યારે તમને ધારાસભ્ય આપે ત્યારે સમજવાનું કે ટૂંક સમયમાં કદાચ ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં રાજીનામું આપતા કદાચ તમે એમને જોઈ શકો છો. વાત ખાલી ડૉક્ટર કિરીટ પટેલની નથી, યાદી છે લાંબી. ભારતીય જનતા પાર્ટીએ તોડવા માટે બહુ સરળ છે ઘણા બધા નામો, કેમ કે એ લોકો પોતે ઉત્સુક છે કે અમે કેવી રીતે ભાજપને મદદમાં આવી શકીએ. અને એટલે જે બધા માટે અઘરું નથી અને ઉપરથી હવે તો રામ મંદિર નામે નામ છે એવું કહેવા માટે કે ભાઈ અમે તો રામ મંદિરના કારણે જઈ રહ્યા છીએ, આ લોકો એ લોકો પાસે તર્ક જ નથી હોતા. ચિરાગ પટેલ આજે વાત કરી રહ્યા હતા, સૌથી પહેલો મનમાં એ વિચાર આવ્યો કે આ લોકો જનતાને ડફોડ સમજે છે, શું સમજે છે આ લોકો. એવો જવાબ આપે છે કે કોંગ્રેસ તો ખાલી આંદોલન જ કરે છે, વિરોધ જ કરે. ભાઈ વિપક્ષમાં છે એ વિરોધ જ કરે. જો તર્કહીન વિરોધ કરે છે તો તમે તર્ક સાથેનો વિરોધ કરો. તમને એવું લાગે છે કે આ ખોટું છે તો થોડું સાચું ને સારું કરો. પણ કોંગ્રેસ પક્ષમાં ચૂંટાયા પછી કોંગ્રેસ પક્ષ તો સાવ બોગસ છે એવું તમને એક વર્ષ પછી અહેસાસ થાય છે તો કોંગ્રેસ પક્ષની તો ખબર નહીં, પણ તમે સાબિત કરી રહ્યા છો કે તમે શું છો. સાંભળીએ ડૉક્ટર કિરીટ પટેલ સાથેના સંવાદને. નમસ્કાર કિરીટભાઈ, હવે પાટણમાં તમારો વારો એવું કહી રહ્યા છે બધા ભાજપમાં જવાનું. બધા એવું કહી રહ્યા છે કે 5 લાખ લીડ નો ટાર્ગેટ પૂરો કરવા માટે એક એક લોકસભામાં નજર છે અને પાટણમાં જો પૂરું કરવું હોય કોઈ પણ પાર્ટી હોય દેવનજી કે ઇલેક્શન ની અંદર ઉભી હોય તો ઇલેક્શન ની અંદર કોઈ પણ પાર્ટી ઉમેદવાર હોય અથવા પક્ષ હોય એ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ગમે તે કરે છે. અને એક કહેવત છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ, એટલે કોઈ પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, એ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે. અને ગુજરાત એ તો અત્યારે રાજકારણની લેબોરેટરી કહી શકાય, સમગ્ર દેશની નજર ગુજરાત ઉપર હોય, એટલે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી વડાપ્રધાન એ ગુજરાત ના હોય, મોટાભાગના મિનિસ્ટરો ગુજરાત ના હોય, અમિત શાહ ગુજરાત ના હોય, એટલે એમનો ટાર્ગેટ હોય કે વધુમાં વધુ મતે તમામ સીટો ગુજરાત ની અંદર થી લોકસભામાં જીતાય. તો એ ટાર્ગેટ પૂરો કરવામાં તમારી કોઈ મદદ રહેશે? ચિરાગ પટેલ એવું કહી રહ્યા છે કે બીજા બહુ બધા લોકો છે ગુંગળાઈ રહ્યા છે, તો તમને કોઈ ગુંગળામણ ફીલ થઈ છે હજી સુધી? બેન મારો સ્વભાવ તમે જાણો છો, અમારે ગુંગળામણ હોય તો અમે તો ગમે ત્યારે ખુલ્લામાં જ બોલીએ છીએ. અમારી સંગઠન પ્રત્યે થોડી નારાજગી હતી અને અમે પક્ષ લેવલે રજૂ કરેલી છે. ઓકે, તો તમે ક્યાં સુધી કોંગ્રેસમાં છો એવું મારે ધારવું કે માનવું? મેં પહેલા પણ તમને કહ્યું કે રાજકારણની અંદર કઈ કોઈ ચોક્કસ હોતું નથી. જયારે જયારે સમીકરણો બદલાય, કઈ નવું થાય, તો રાજકારણની અંદર પરિવર્તન તો થતું હોય છે. ઓકે,
તો હું તમારું કન્વર્સ આપણી આ વાતચીતમાંથી બિટવીન ધી લાઇન્સ ઘણું બધું વાંચી રહી છું. થેન્ક યુ સો મચ કિરીટભાઈ. કદાચ ગાંધીનગર મળીશું બહુ જલ્દી એવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો વધ્યા છે. કોંગ્રેસના 17માંથી 16 થયા છે. 16માંથી હજુ 5 એક જશે એવું કહેવાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ખાલી એક જશે એવી સંભાવનાઓ કહી રહી છે. બે નામોની વચ્ચે સૌથી વધારે ગડમથલ ચાલી રહી છે. કોઈ કહી રહ્યું છે જામજોધપુરમાંથી હેમંત ખવા જશે, તો કોઈ કહી રહ્યું છે કે ગારિયાધારમાંથી સુધીર વાઘાણી જશે. આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યો અને 4 ચૈતર વસાવા જેલમાં છે, એટલે એમના સિવાયના બાકીના 3 ધારાસભ્યો સાથે વાત કરી લીધી અમે. 3 બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે અમે ક્યાંય નથી જઈ રહ્યા. 3 સાથેના સંવાદો અલગ અલગ સંભળાવવા જરૂરી નથી, એ ફોન રેકોર્ડિંગ અમે રાખ્યા છે. જ્યારે છોડીને જશે ત્યારે વગાડવા કામ લાગશે એવું માનીને અમે એને સાચવી પણ રાખીશું. પણ એ લોકોએ બહુ જ આત્મવિશ્વાસની સાથે કહ્યું છે ને, એટલે જ હાલની પરિસ્થિતિમાં તો એમણે જે કહ્યું એને સાચું માની લઈએ. સાંભળીએ હેમંત ખવાને, ઉમેશ મકવાણાને. છેલ્લા એકાદ અઠવાડિયા થયા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ વાત સંપૂર્ણ પાયા વિહોણી અને એકમાત્ર અફવા છે. આમ આદમી પાર્ટીના અમે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ. જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત, તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું. હું આજે આમ આદમી પાર્ટીમાં છું, આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું, અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ. ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી, અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું કે હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું. અને દબી અને રાજીનામા આપવાનું જે આ ગુજરાતમાં ષડયંત્ર થઈ રહ્યું છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. આ ખરેખર ગુજરાતમાં લોકશાહીનું હત્યા કરવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા થઈ રહ્યું છે. સાથોસાથ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ નાની પાર્ટી છે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આ સૌથી નાની પાર્ટીને દબાવવાનો ડરાવવાનો અમારા સાથી ધારાસભ્યને પ્રયત્ન કરી રહી છે. તેમ છતાં પણ અમારા ધારાસભ્ય ગુજરાતની જનતા માટે અવારનવાર વિધાનસભાના ફ્લોર ઉપર અવાજ ઉઠાવતા આવ્યા છે અને ઉઠાવતા રહેવાના છે. ઘણા બધા લોકો સંદેહની દ્રષ્ટિએ ચૈતર વસાવાને પણ જોઈ રહ્યા છે, પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે વૈચારિક રીતે બિલકુલ સામા છેડાએ ઊભા હોય એવા 3 ધારાસભ્યો સૌથી વધારે સ્પષ્ટતા સાથે આવે છે. એક ધારાસભ્ય પોતાના ધર્મના કારણે એવું બધા માની રહ્યા છે કે ભાજપ એમને ન લે અથવા એ ન જાય. ઇમરાન ખેડાવાલાની સંભાવનાઓ સાવ નહીવત થઈ જાય છે, કેમ કે એ મુસ્લિમ છે. બીજા 3 ધારાસભ્યો કયા ક્લિયરલી ઉભરીને સામે આવે છે, તો જિગ્નેશ મેવાણી, માસ્તાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવા અને અનંત પટેલ બંને અત્યારે આદિવાસી સમાજમાં હીરો તરીકે ઉપસીને સામે આવ્યા છે. એ હીરો એટલા માટે છે કેમ કે એ સત્તાની સામે સવાલ ઉઠાવે છે. એ હીરો એટલા માટે છે કેમ કે જ્યારે જ્યારે અસહમતિ લાગે છે સત્તાની સામે ત્યારે એ ખુલીને પોતાની વાત મૂકે છે. ઘણીવાર જનતાને સોલ્યુશન કરતાં પણ વધારે પોતાના માટે ઉઠતો અવાજ પ્રિય હોય છે. સોલ્યુશન તો માત્ર સરકાર લાવી શકે છે, પણ કોઈ એવું હોવું જોઈએ કે જે પોતાનો અવાજ ઉઠાવે ને. એટલા જ માટે 3 મૂળ જોવા જઈએ તો આંદોલનકારી સ્વભાવવાળા એક્ટિવિસ્ટ પ્રકારના નેતાઓ છે. એક્ટિવિઝમ અને પોલિટિક્સ મોટાભાગે સાથે નથી ચાલતું, પણ છતાં એ લોકો એક્ટિવિઝમ કરવાની વચ્ચે વચ્ચે કોશિશ કરતા હોય છે. એ લોકોને જોઈએ તો ક્યારેક કન્ફ્યુઝન પણ થાય કે આ લોકો એક્ઝેક્ટલી પોલિટિક્સ કરી રહ્યા છે કે એક્ટિવિઝમ, પણ જે પણ હોય એના દમ પર એમની જીત છે. અનંત પટેલ હોય, ચૈતર વસાવા હોય કે જિગ્નેશ મેવાણી, એમની પોતાની વૈચારિક સ્પષ્ટતાના કારણે એમની જીત છે. કદાચ એ 3ને પોતાનો એ વાતનો અહેસાસ પણ છે, અને એટલા જ માટે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે એવી સંભાવનાઓ સાવ ઓછી થઈ જાય છે. અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા કે પછી તુષાર ચૌધરી જેવા નેતાઓ કે જેમની ગળથૂથી કોંગ્રેસની રહી છે, એ લોકોની પાસે કોંગ્રેસ છોડવાનું કોઈ જ કારણ નથી. કેમ કે કોંગ્રેસ પક્ષે બની શકે બધું જ એમને આપી દીધું છે. આવા સંજોગોમાં એ લોકો છોડીને જશે એવી પણ સંભાવનાઓ ઓછી થઈ જાય છે. કેનીબેન ઠાકોર કે પછી અમૃતજી ઠાકોર જેવા નેતાઓ છે, એમની આજુબાજુ પણ હજુ શંકાની સો એટલી બધી જતી નથી. એ સિવાયના ધારાસભ્યો જે બાકી રહ્યા એને તમે ગણી લો, માણાવદરથી લઈને લુણાવાડાથી લઈને ઘણી બધી વિધાનસભાની બેઠકો એવી છે કે જ્યાં કોઈ ને કોઈ રીતે પહેલાં ભારતીય જનતા પાર્ટી સાથેનું કનેક્શન, પછી પાછું કોંગ્રેસમાં ચૂંટણી લડીને જીતવા માટે આવવું. હવે જે લોકો ચૂંટણી લડીને જીતવા માટે કોંગ્રેસમાં આવી શકે છે એ લોકો પાછા ભાજપમાં કેમ ન જઈ શકે, એ બહુ જ મોટો ગંભીર યક્ષ પ્રશ્ન છે. અને એટલા જ માટે
કોઈ નેતાઓના ધામ નથી ધારવા, માત્ર એટલું કહેવું છે કે આ લોકો જે બધા તમાશાને તાંડવ કરી રહ્યા છે બધામાં કચ્ચર ઘાણ જનતાનો ન નીકળવો જોઈએ. જે પક્ષમાં જવું હોય એ પક્ષમાં જાય, જનતાને પૂછીને જાય કે પૂછ્યા વગર જાય, જનતાને કોઈ ફેર નથી પડતો, જનતાને ફરક પડવાનો પણ નથી. પણ એમનું જે કર્તવ્ય છે કે આ બધા હિસ્સાઓમાં જે પહોંચવું જોઈતું હતું એ નથી પહોંચ્યું. નળ સે જળમાં ગોબાચારી થઈ છે, રસ્તાઓમાં લોકો ગ્રાન્ટ ખાઈ ગયા છે, સાવે સાવ રૂપિયા લોકો ખાઈ જાય છે, ચાઉ કરી જાય છે, ગરીબ ભૂખ્યો ન રહી જાય એની જવાબદારી આ બધાની છે. અને આ બધા પોતાની જવાબદારી કોઈ પણ પક્ષમાં રહીને નિભાવે, બસ એ જવાબદારી કર્તવ્ય નિભાવે એવી અપેક્ષાથી આગળ વાત કરીએ ગુજરાતના એવા વિષયની કે જે ચર્ચામાં છે, ખૂબ જ સંવેદનશીલ પણ છે. વાત માલધારીની છે. માલધારી સ્ત્રીઓ પણ હવે આંદોલન કરી રહી છે, પણ એ બધા આંદોલનને ટેકો અથવા એના જવાબના સ્વરૂપે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદમાં આવેલા એએમસીના ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા. ત્યાં એમણે જાતે પણ એ ગાયોની સાવ દયનીય પરિસ્થિતિ જોઈ, કરુણાના ભાવ માટે અને ગાયો માટે ખૂબ કામ કરે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એવી વારંવાર ચર્ચાઓ થાય છે. અને માત્ર ચર્ચાઓ ન રહેતા એનું ઉદાહરણ પૂરું પાડતા આચાર્ય દેવવ્રતે ત્યાં સુધી કહ્યું છે કે 20 દિવસનો સમય આપવામાં આવે છે, જે પણ પરિસ્થિતિ છે એને સુધારવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. રાજ્યના સૌથી ઊંચા બંધારણીય પદ પર રહેલા વ્યક્તિ, મુખ્યમંત્રી કરતાં પણ જેમનું સ્થાન ઊંચું છે એવા વ્યક્તિ કહી રહ્યા છે, એના પછી એએમસી એ વાતને ખૂબ ગંભીરતાથી લે જરૂરી છે. ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. રાજ્યપાલ શ્રી નથી મળ્યાનું દુઃખ નથી અમને, પણ રાજ્યપાલ શ્રી વિઝિટ લીધી અને અમારી વેદનાઓ ક્યાંક ના ક્યાંક આપના માધ્યમથી પણ કદાચ મીડિયાના માધ્યમથી એમના વાત સુધી ગઈ કે ગાયો મરી રહી છે અને એમને વિઝિટ લીધી એનો અમને આનંદ તો છે જ. મળ્યા હોત તો અમે એમને ડાયરેક્ટ વેદના કહી શકત, પણ અમને એટલી પણ નારાજગી નથી રાજ્યપાલ શ્રીથી કે અમને નથી મળ્યા. પણ અમને આનંદ એ વાત તો ચોક્કસ રહેશે કે તમારા બધાના સાથ સહકારથી એમના સુધી વાત પહોંચી અને રાજ્યપાલ શ્રી વિઝિટ કરી તો કદાચ હવે ગાયોના મરણો અટકશે અથવા તો બંધ થશે એ ચોક્કસ છે. જે કોઈ વ્યક્તિ અંદર બોલાયો અને એમને વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું, નિરીક્ષણમાં એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે. અને એમને એમ કહ્યું કે નાના વાછરડાઓ, ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની, એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે. આમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો તો 20 દિવસનો કંઈક સમય આપ્યો છે અને 20 દિવસમાં કોઈ આનું આમાં કંઈ ફરક નહીં લાગે તો જે કોઈ અધિકારી જેમના ઉપર પગલાં લેવામાં આવશે. માલધારી જે મહિલાઓ છે એ પણ રસ્તા પર આવી છે. માલધારી મહિલાઓએ થાળી વગાડી અને વિરોધ પ્રદર્શન કર્યું છે, સાથે જ એક છાવણી બનાવવામાં આવી. ભાજપ તેરી કાનાસાની નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી. વાત ડુંગળીના મુદ્દાને લઈને ખેડૂતોના પ્રદર્શનની પણ કરીએ. રાજકોટમાંથી એક તસવીર સામે આવી જે ખૂબ ચર્ચામાં રહી, જેમાં ખેડૂતે ડુંગળીની વચ્ચે પોતે સમાધિ લીધી હોય એ રીતે વિરોધ પ્રદર્શન કર્યું અને પછી પોતાની પ્રતિક્રિયા આપી, સાંભળીએ. આનંદ પોષણ કરે બધા, નાના મોટા બધા દરેકનું, એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી. અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે, તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છીએ કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ. ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, ટાઈ તડકા રેડી અને બધી, ત્યારે અમે ઘેરે જઈએ તો છોકરે હોઈ ગયા હોય, પાછા આવી હોતા ઉઠે, બરાબર છે, તો અમે અમને કોઈ દેખતા નથી, ઓળખતા નથી. અમે એટલી મહેનત કરી ખેતરમાં, ખર્ચા એટલા કર્યા, દવા, ખાતર, મજૂરી મૂંગી, અમારા મજૂર બેઠા, મજૂરને મજૂરી આપવાની, મજૂર કે લાય લે તમારે આમાંથી આપવું. હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે, અમારી વેદના એટલી. વાત દેશની રાજનીતિની પણ એકદમ સંક્ષિપ્તમાં કરી દઈએ. ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીની અશોકા હોટેલમાં મીટિંગ મળી રહી છે. એક પછી એક રાજનેતાઓ ત્યાં પહોંચ્યા છે અને આ બધા નેતાઓની વચ્ચે મુખ્યત્વે જો વિવાદ ક્યાંય થઈ શકે તો એ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર રહેવાનો છે. એટલે ઉદાહરણ તરીકે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન ભેગું થઈને ચૂંટણી લડે છે તો કોંગ્રેસ વધારે મજબૂત પાર્ટી હોવા છતાં આમ આદમી પાર્ટીને વધારે ફાયદો થાય એમ છે. કેમ કે એક લોકસભા બેઠક એવી છે કે જ્યાં ચૈતર વસાવાનો આખો માહોલ જામેલો છે અત્યારે. એવા સમયમાં ગઠબંધન થાય છે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી ઊભા રાખતું, તો કોંગ્રેસ તો આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થાય એમ છે. પણ હા, વોટિંગ પર્સન્ટેજનું ભારતીય જનતા પાર્ટીનું જે સપનું છે એની અંદર જો કોઈ સેન્ધ લગાવવા માંગે, થોડી લોકસભા બેઠકો પૂરતી પણ, કેમ કે પાટણની વાત હોય કે બનાસકાંઠા જેવા ક્ષેત્રોની વાત,
કે પછી જૂનાગઢની વાત, તો કોંગ્રેસનો જે સહકાર છે એ કોઈના માટે પણ બહુ જ મહત્વનો સાબિત રહેવાનું છે. આ ગઠબંધન અને આ લડાઈ કેટલી કારગર સાબિત થાય છે એ સમય પર આપણે છોડી રહ્યા છીએ, પણ આ રાજનીતિક વાતો વિવાદો સુધી તો જઈ રહી છે. લોકસભાની બહાર આજે ઇતિહાસ એ પણ થયો કે બે દિવસમાં, માત્ર ગઈકાલનો અને આજનો દિવસ, બે દિવસમાં થઈને 96 સાંસદ સભ્યો, રાજ્યસભાના 46 કુલ મળીને 142 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આપણે મધર ઓફ ડેમોક્રેસી કહેવાઈએ છીએ એ બધાની વચ્ચે 142 વિપક્ષી સાંસદો જ નથી. સત્ર પૂરું થશે ત્યાં સુધીમાં વિપક્ષનો એક પણ અવાજ સંસદમાં હશે નહીં, એક પછી એક બિલ પસાર થઈ જવાના છે. આ લોકોએ પણ શું કર્યું? આટલા બધા લોકોને એક સાથે સસ્પેન્ડ કર્યા પણ કોઈ કશું જ ખાસ ઉકાળી નથી લીધું. બાર બધા એન્જોય કરી રહ્યા હતા, કોઈ ચા પી રહ્યું છે, કોઈ જલસા કરી રહ્યું છે. હવે વિપક્ષ પોતે પોતાના મુદ્દા કે વાતો માટે જો ગંભીર ન હોય તો જનતા શું કામ એમના વતીથી વધારે વાતો કરે? બહુ જ ગંભીર પ્રશ્ન છે. જનતા બિઝી છે, જનતાને દરરોજ પોતાની બે રોટી માટે સંઘર્ષ કરવાનો છે, એની પાસે પોતાની નોકરી, પોતાનું ઘર, પરિવાર, પોતાનો સમય એને નથી મળતો. વીકેન્ડમાં, શનિ રવિમાં પોતાની જાત માટે સમય ફાળવી શકતા લોકો સાવ ઓછા છે. હવે જે લોકો પોતાની જાત માટે સમય નથી ફાળવી શકતા એ લોકો રાહુલ ગાંધી માટે શું કામ સમય ફાળવે, જો રાહુલ ગાંધી પોતે પોતાના માટે ન ફાળવતા હોય? એટલે 142 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા એ બહુ યક્ષ પ્રશ્ન હતો, પણ બહાર આવીને આ સાંસદોએ કશું એવું કર્યું નહીં કે જેનાથી એની પ્રતિક્રિયાઓ કે પડઘા દેશભરમાં પહોંચે, એ એનાથી પણ મોટો સવાલ હતો. તમારે જીતવું છે, પણ કોની સામે લડાઈ છે કે કોની સામે યુદ્ધ છે એને ગંભીરતાથી ન સમજી શકો તો જીતવાના ખાલી સપના જોવા જોઈએ, અને એ પણ ઊંઘમાં. એક દૃશ્ય એ પણ ચર્ચામાં રહ્યું કે રાજ્યસભામાં સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરતા હતા ટીએમસીના એક સાંસદ, ટીએમસીના સાંસદ મિમિક્રી કરતા હતા, સામે રાહુલ ગાંધી વિડીયો ઉતારતા હતા, ખુશ થતા હતા, હસતા હતા, તાળી પાડતા હતા. ઘણા લોકોએ એને એ રીતે સરખાવ્યું કે ચૂંટણીના પ્રચારમાં પ્રધાનમંત્રી મોદી દીદીઓ દીદી કહીને મિમિક્રી કરતા હોય છે ત્યારે તમે ક્યાં જાઓ છો? દીદીઓ દીદી મિમિક્રી કરે છે તો એ મિમિક્રીને પણ બંગાળની જનતાએ ક્યાં સ્વીકારી કે ક્યાં એવું પરિણામ મળ્યું? તો તમે તો દેશના સંસદના પરિસરમાં, લોકશાહીનો સૌથી બુલંદ અવાજ જ્યાંથી થવો જોઈએ એ પરિસરમાં, સંવિધાનિક પદ પર રહેલા એક વ્યક્તિનું સન્માન કરવાની જગ્યાએ, અને સન્માન ન કરી શકો તો ઇગ્નોર કરવાની જગ્યાએ, એમની મિમિક્રી કરતા હતા એવા કે જે એવા વ્યક્તિ કે જે તમારા ક્લાસના મોનિટર છે અને બહુ જ રિસ્પેક્ટેડ મોનિટર, ઉપરાષ્ટ્રપતિ છે આ દેશના, એ સન્માન તો ન પહોંચાડી શક્યા. મિમિક્રી પણ કરવામાં આવીને પછી તર્ક આપવામાં આવ્યો કે પહેલાં એ એવું જ કરે છે ત્યારે તમે નથી બોલતા. અલ્ટિમેટલી તમે લોકો સરખા સાબિત થઈ રહ્યા છો. કમનસીબે રાજનીતિમાં દરેક પક્ષ એકબીજાનો જવાબ આપે છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે સડક, પાણી, વીજળી, ખેડૂત, યુવાન, બેરોજગારી એ બધા વિશે પૂછે છે તો જવાબ આપે છે લોકો કે પહેલાં શું કર્યું, પહેલાં તો આવું કરતા હતા, અમે આ કરીએ છીએ. કોંગ્રેસને પૂછીએ તો કહે છે ભાજપને કેમ નથી પૂછતા, ભાજપને પૂછીએ તો કહે છે કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી શું કર્યું. ટૂંકમાં બધા એકબીજા પર જાણે આધારિત હોય રાજનીતિમાં એ રીતે વર્તન કરે છે. એ બધાની વચ્ચે જનતાને કોઈ ચોક્કસ જવાબ મળશે ખબર નથી. મિમિક્રીવાળો વિડીયો અને રાહુલ ગાંધીનું ખુશ થવું એ પણ જોઈએ. અને છેલ્લે થોડા ગંભીર સમાચારની વાત કરીએ. ગંભીર છે પણ છતાં થોડા ગંભીર એટલા માટે કેમ કે કોરોનાનો નવો વેરિયન્ટ દેશમાં એન્ટર થઈ ગયો છે. દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવવો એનાથી વિશેષ ચિંતાજનક સમાચાર એ છે કે એ મૃત્યુ લઈને આવ્યો છે. એક દિવસમાં જ ગઈકાલે 5 લોકોના મૃત્યુ થયા હતા. કેરળ સહિતના રાજ્યોથી ઓલમોસ્ટ ત્યાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. દેશભરમાંથી કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે આ સમાચાર આવ્યા. આજે ગાંધીનગરમાં બે મહિલાઓ છે કે જે કોરોનાથી સંક્રમિત જોવા મળી છે, અને કોરોનાના સંક્રમણ પછી વેરિયન્ટ કયો છે એ શોધવા માટે અત્યારે લેબોરેટરીમાં તપાસ ચાલી રહી છે.
એ મહિલાઓ જેના જેના સંપર્કમાં આવી એ લોકોને પણ મળીને એમને કોઈ લક્ષણ છે કે કેમ, ક્વોરન્ટીન કરી શકાય કે કેમ, એ બધી જ કાર્યવાહીઓ ચાલી રહી છે. આ સમય આગળ જતાં ક્યાં લઈ જશે એ ખબર નથી. અપેક્ષા માત્ર એટલી છે કે કોરોનાનો સૌથી વિષાદવાળો, સૌથી કરુણ અને સૌથી પીડાદાયક સમય આપણે બધા જોઈ ચૂક્યા છીએ અને આપણે કશું જ કરી શકતા નથી. ખાલી એટલી અપેક્ષા રાખી શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ છીએ કે ઈશ્વર આપણને એટલા વિષાદવાળા સમયમાં ક્યારેય ન લઈ જાય. જે ભૂતકાળ આપણે જોઈ લીધો છે, કદાચ કોઈ પરિવાર એવો બાકી નથી જેણે કોરોનામાં પોતાનું સ્વજન ગુમાવ્યું હોય, અને એટલા જ માટે આપણે કોઈ જ ભૂલથી પણ એ પરિસ્થિતિમાં આપણે ન પહોંચીએ એવી અપેક્ષા. સરકાર જેવી એડવાઇઝરી કોઈ જાહેર કરે છે તો આપણે બધા જ એને ફોલો કરીશું એવી પણ અપેક્ષા રહેશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઇડ બંનેમાં હાજર છે, ઉપલબ્ધ છે, તો આજે ડાઉનલોડ કરો. તમારા કોઈ રિવ્યૂ છે એના માટે તો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવો. નમસ્કાર.